નમસ્કાર, હું આદર્શ છું. વેલકમ ટુ આદર્શ એજ્યુકેશન સોસાયટી. હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટડી સ્ટાન્ડર્ડ થર્ડ એન્વાયરમેન્ટ વિથ અવર ચેપ્ટર નંબર 11, દેટ ઇઝ અવર વેહિકલ્સ. નાવ ઇન અવર લાસ્ટ સેશન વી હેવ ડન વિથ ધ પેજ નંબર 76, દેટ ઇઝ થિંક એન્ડ ટેલ. સોચ કે હમે બતાના હૈ. હમને ક્યાં કહ્યા થા? વિચ કાઇન્ડ ઓફ વેહિકલ્સ આર યુઝ નાવર ડેઝ, યાની કે અભી કે ટાઈમ મે કોન સે વેહિકલ્સ હમ યુઝ કરતે હૈ. ધેન વિચ વેહિકલ્સ વેર યુઝ બિફોર 20 યર્સ, 20 સાલ પહેલે કોન સે વેહિકલ્સ હમ યુઝ કર રહે થે, વો ક્વેશ્ચન આન્સર હમને ડિસ્કસ કિયા થા. એન્ડ ધ થર્ડ વન, દેટ ઇઝ હાઉ ડીડ પીપલ યુઝ ટુ ટ્રાવેલ વેન દેર વેર નો વેહિકલ્સ, યાની કે જબ વેહિકલ્સ હિ નહીં થે, લાઈક તબ પીપલ્સ એક જગહ સે દૂસરી જગહ જાને કે લિયે ક્યા યુઝ કર રહે થે, કોન સે ટાઈપ્સ કે વેહિકલ્સ યુઝ કર રહે થે, વો હમને ડિસ્કસ કિયા થા. રાઈટ, નાઉ ટુડે વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ વિથ અવર થિંક એન્ડ રાઈટ સેશન. નાઉ થિંક એન્ડ રાઈટ મેં આપકો ક્યા કરના હૈ, આપકો યે જો 3 ક્વેશ્ચન આન્સર્સ દિયે ગયે હૈ ઉસકે હિસાબ સે આપકો આપકી મમ્મી, ફ્રેન્ડ, ચાચા, ટીચર, ચાચી ઓર બહોત સારે હૈ, જૈસે અંકલ, ગ્રાન્ડ ફાધર, ગ્રાન્ડ મધર, રાઈટ, એલ્ડર બ્રધર, ઇન સબકો પૂછ કે ઇન્ફોર્મેશન કલેક્ટ કરની હૈ. ક્યા કરના હૈ? ઇન્ફોર્મેશન કલેક્ટ કરની હૈ. કોન સી ઇન્ફોર્મેશન આપકો કલેક્ટ કરની હૈ? આપકો એસે ટાઈપ કી, જૈસે કે એક્ઝામ્પલ મમ્મી, મમ્મી કો આપને પૂછા, રાઈટ, ક્યા પૂછા? યાની કે વેહિકલ્સ કે બારે મેં પૂછા કે મમ્મી આજ કે જમાને મેં કેસે વેહિકલ્સ યુઝ હોતે હૈ, તો જૈસે બસીસ, ટ્રેન્સ, રાઈટ. ધેન તો એસે આપકો ઇસ કોલમ મેં લિખના હૈ, રાઈટ. અબ યે તો બહોત હી છોટા કોલમ હૈ, તો યુ હેવ ટુ ડૂ ધીસ એક્ટિવિટી ઇન યોર નોટબુક, રાઈટ. નાઉ યુ આસ્ક ટુ યોર મમ્મી દેટ વોટ ટાઈપ્સ ઓફ વેહિકલ્સ આર યુઝ નાવર ડેઝ બિફોર 20 યર્સ અગો, એન્ડ ઇફ ધર વેહિકલ્સ આર નોટ દેર, દેન ધ આન્સર માઇટ બી, એસા આન્સર હો સકતા હૈ, પર આન્સર અપને હિસાબ સે હોગા કે આપ કિસકો પૂછ રહે હો, રાઈટ. જૈસે કે શી ગેવ મી ઇન્ફોર્મેશન અબાઉટ વેહિકલ્સ ફોર ટુડે, આજ કે વેહિકલ્સ કી ઇન્ફોર્મેશન મેરી મમ્મી ને મુજે દી, રાઈટ. શી ટોલ્ડ મી અબાઉટ બસીસ, કાર્સ, ટ્રેન્સ, સ્ટીમર્સ, એરોપ્લેન, મેટ્રો ટ્રેન્સ, બુલેટ્સ, ટ્રેન્સ એક્સેટ્રા વિચ આર યુઝડ નાવર ડેઝ, રાઈટ. સો આપકો કોણ સા યહાં પે ઇન્ફોર્મેશન લિખની હૈ? નાવર ડેઝ વાલી, અભી કે ટાઈમ મેં કોણ સે વેહિકલ્સ યુઝ કરતે હૈ, કિસકો આપ પૂછ રહે હો ઉસકે હિસાબ સે. અગર આપ ગ્રાન્ડ ફાધર કો પૂછોગે તો વો કૈસી ઇન્ફોર્મેશન દેંગે કે ભાઈ પહેલે કે જમાને મેં તો હમ ચલ કે જાતે થે, દે યુઝ ટુ વોક ફ્રોમ વન પ્લેસ ટુ અનધર. સો વૈસી ઇન્ફોર્મેશન આપ કિસકો પૂછ રહે હો ઉસકે હિસાબ સે આપકો મિલેગી, બટ યુ હેવ ટુ આસ્ક ધ ક્વેશ્ચન રિલેટેડ ટુ ધ વેહિકલ્સ ઓનલી, રાઈટ. નાવ ટેક આઉટ પેજ નંબર 77, યોર ઓન ટ્રેન, આપકી ખુદ કી ટ્રેન. વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર મેક અ ટોય ટ્રેન યુઝિંગ એમ્પ્ટી મેચ બોક્સ. અબ આપ લોગ શાયદ આપકો નહીં પોતા હોગા, બટ પહેલે કે જમાને મેં ઇવન ઇન અવર ડેઝ વી યુઝ ટુ મેક અ ટ્રેન બાય યુઝિંગ અ એમ્પ્ટી મેચ બોક્સ. હમ જો ખાલી મેચ બોક્સ હોતી ને વો યુઝ કરકે હમ ટ્રેન બનાતે થે. યુ જસ્ટ ટ્રાઈ ઇટ આઉટ, સિરિયસલી બહોત હી અચ્છી ટ્રેન બનતી હૈ, એન્ડ યુ વિલ એન્જોય દેટ એક્ટિવિટી. નાઉ ટ્રેન એસી બનાને કી ટ્રાઈ કરના, સિરિયસલી વો હોગી, રાઈટ, એન્ડ યુ વિલ એન્જોય દેટ. ઇફ એનીબડી મેક્સ અ છુક છુક સાઉન્ડ, યુ નો એટ વન્સ દેટ ઇઝ બીંગ મેડ ફોર ધ ટ્રેન, રાઈટ. અગર આપસે બોલતે, અગર આપ ડમશરસ ખેલતે હો, રાઈટ, ઓર અગર આપકો કિસી ને પૂછા કે આપ આપકે અંકલ કે ઘર સે યહાં પે કૈસે આયે થે, તો આપ ક્યા, અગર આપકો ડમશરસ ખેલના હૈ તો આપ કૈસે બોલેંગે ટ્રેન મેં આયે હો તો? બસ એસે છુક છુક આવાજ સે હી પતા ચલ જાતા હૈ કે આપ કૈસે આયે થે, ટ્રાવેલ કિસ મેં કિયા થા, ટ્રાવેલ આપને ટ્રેન મેં, રાઈટ. સો દેટ ઇઝ બેઝિકલી સાઉન્ડ ઓફ ટ્રેન, છુક છુક છુક. સો દેટ ઇઝ બેઝિક સાઉન્ડ ઓફ ટ્રેન. નાઉ ફોર ધ સાઉન્ડ ગીવન બિલો, કેન યુ ટેલ વિચ વેહિકલ ઇઝ ઇટ? વન એક્ઝામ્પલ ઇઝ ગીવન, યાની કે યહાં પે જો દિયે ગયે હૈ છુક છુક, પોમ પોમ, રાઈટ, પીપ પીપ, ટપ ટપ, ટ્રિંગ ટ્રિંગ, સો
तो वैसे आपको आवाज दी गई है और आपको आइडेंटिफाई करके आपको लिखना है कि कौन सा और एज फॉर एग्जाम्पल ये कौन सा वेहीकल है, जैसे कि छुप छुप, राइट। ये छुप छुप अगर आपको कोई बोले तो आपको पता ही चल जाता है कि ये कौन सा व्हीकल है, दिस इज ट्रेन, राइट। दैट द अदर वन इज पॉम पॉम। सो व्हाट इज विच व्हीकल्स मेक्स सच साउंड, कार। देन द थर्ड वन इज घर घर। सो ये आवाज कौन घर घर कौन बताए, एरोप्लेन, राइट। देन एयरप्लेन भी लिख सकते हैं हम। देन द फोर्थ वन इज पिप पिप, ये तो सबको पता होगा, राइट। पिप पिप कौन करता है, स्कूटर, राइट। देन द साउंड इज टक टक, ये भी सबको पता ही होना चाहिए, हॉर्स कार्ट, कोई भी कार्ट होता है तो हॉर्स का टक 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 टक, तो ऐसे कौन करता है, हॉर्स कार, राइट। देन द लास्ट वन इज ट्रिंग ट्रिंग, तो ट्रिंग ट्रिंग की आवाज कौन करता है, बाइसिकल, उसमें घंटी होती है, ट्रिंग 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 ट्रिंग, राइट। सो बाइसिकल, मैंने आंसर यहां पे दिए गए हैं, आप अपने टेक्स्ट बुक में लिख लेना, राइट, ये आंसर्स। सो बेसिकली यहां पे ये आएगा, दीज आर द साउंड ऑफ सिंगल व्हीकल्स। अब ये तो सिंगल व्हीकल्स के साउंड है, हाउ डज इट साउंड व्हेन मेनी व्हीकल्स रन टूगेदर ऑन द रोड, राइट, मेकिंग डिफरेंट नॉइज, इजंट देयर अ लॉट ऑफ नॉइज, यस। अब ये तो सिर्फ ट्रिंग 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 वैसी आवाज आती है या पम 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 वैसी आवाज आती है, अगर एक साथ पॉम पॉम देन घर घर बिप बिप देन टप टप ट्रिंग ट्रिंग, इतनी सारी आवाज एक साथ अगर आती है, ये सारी आवाजें अगर एक साथ आती है, सो इट मेक्स अ नॉइज पॉल्यूशन, क्या होता है, नॉइज पॉल्यूशन होता है, और हमें पसंद भी नहीं होती है ये आवाज, राइट। एक साथ इतना अगर आवाज आती है तो यू जस्ट गेट इरिटेटेड, आपको ऐसा लगता है ओ माई गॉड वॉट इज दिस, आई एम गेटिंग हेडेक, राइट। सो वेन मेनी व्हीकल्स रन टूगेदर ऑन द रोड अ लॉट ऑफ डिफरेंट नॉइज आर हर्ड, राइट। अब अगर एक साथ इतने सारे व्हीकल्स चल रहे होते तो क्या होता है, एक साथ बहुत सारी आवाज आती है, ड्यू टू द डिफरेंट साउंड ऑफ सो मेनी व्हीकल्स। अब एक साथ इतनी सारी आवाज होती है, इट इज इम्पॉसिबल टू रिकॉग्नाइज अ पर्टिकुलर व्हीकल है, राइट, एंड वी कैन हियर मेनी साउंड एट द सेम टाइम ऑल अराउंड अस। अब इतनी सारी आवाज एक ही साथ हम सुनते रहते हैं, दिस इंक्रीज नॉइस पॉल्यूशन, राइट। तो इससे क्या होता है, नॉइस पॉल्यूशन होता है, एंड ह्यूमन हेल्थ इज वेरी एडवर्सली अफेक्टेड, यानी कि हमारे कान में अफेक्ट होता है अगर एक साथ इतनी सारी आवाज। पता है वन गुड एग्जाम्पल, कि आप अगर क्लासरूम में बैठे हो, ओनली वन टीचर इज देयर, ऑब्वियसली हर बार एक ही टीचर होती है, राइट, आप कैसे, हुसैना मैडम के क्लास में कोई भी आवाज नहीं करेगा, मीनाक्षी मैडम के क्लास में कोई भी आवाज नहीं करेगा, बट इफ स्वाति मैडम इज टेकिंग द क्लास, देन यू ऑल गाइज व्हाट यू यूज टू डू, यू यूज टू मेक एक साथ पूछने लगते हो, तो व्हाट हैपन्स इफ एवरीबडी स्पीक्स एंड ओनली वन इज लिसनर, तो क्या होता है, मैडम को तो नहीं पता चलेगा कि पर्टिकुलरली परम ने बोला है या पंथ ने बोला है, वो ऐसे मैडम को नहीं पता चलता है, मैडम को ऐसा लगा कोई आवाज कर रहा था, मैडम सब लोग आवाज कर रहे हैं, सो इट इज ऑल्सो वन सॉर्ट ऑफ नॉइस पॉल्यूशन। सो वी आर नॉट व्हीकल्स, राइट, हम व्हीकल्स नहीं है, हमें कैसे आवाज, मैडम रेज योर, आई हैव गॉट वन क्वेश्चन, मैडम कैन आई आस्क, सो रेज योर हैंड एंड देन आस्क। अभी जूम मीटिंग में क्या होता है, एक साथ मैडम मैडम मैडम, जस्ट वेट, रेज योर हैंड, मैडम को पता है आपको कोई कुछ भी पूछना है, so that is one sort of noise pollution. Now think and do, आपको सोच के करना है, where have you heard the maximum noise, obviously हम जब road पे होते हैं तो maximum noise हम traffic में सुनते हैं, do you like so much noise, why, no,
we don't like so much noise. I don't like so much noise. Too much noise has an adverse effect on our health. The ability of the ears to hear will decrease. अगर आप continuously अगर ऐसे माहौल में रहते हो तो आपको पता है क्या होता है, one day will come that you get irritated with the noise and आपको ऐसा लगेगा कि मैं बहुत ही शोर शराबे में रहता हूँ. So basically हमें noise ऐसी पसंद नहीं है, right? And we become irritable and our sleep is also affected. आपको सोते वक्त भी ऐसा लगता है कि मुझे शांति नहीं है, शांति नहीं है, right? So basically हम आवाज़ करते हैं पर इतनी भी नहीं करनी चाहिए ताकि किसी को इरिटेशन हो, राइट. नाउ हियर वी कंप्लीटेड विद अवर पेज नंबर 77. नाउ इन अवर नेक्स्ट सेशन वी विल सी विद अवर पेज नंबर 78. ओके, थैंक यू फॉर ज्वाइनिंग अस.